જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર પાંચ આવૃત્તિ વિતરણની વિષમતા હવે આપણે આ ચેપ્ટરની અંદરમાં વિષમતા વિષયની માહિતી મેળવીશું વિષમતાના જે માપ છે વિદ્યાર્થીઓ એ માહિતી જે આપેલી હોય એના સમૂહ જે છે એની સંમતિતાથી કેટલી દૂર છે એ વૃત્તિ આપણને અહીં કને દર્શાવે છે તો અહીં કને સૌથી પહેલી સંમત આવૃત્તિ વિતરણ એના વિશેની માહિતી મેળવીશું તો અહીં કને શું છે કે જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલક અગાઉના ચેપ્ટરમાં બહુલક વિશેની માહિતી તમે મેળવી છે તો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય અને અર્થાત એમ પણ કહી શકો કે તેનો આવૃત્તિ વક્ર સુડોર કે સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો મળે તેને સમિત આવૃત્તિ વિતરણ કહે છે અહીં કને તમે જોઈ શકો છો કે અહીં કને જે તમારે આકૃતિ જે દીધેલી છે એ એકદમ સુડોળ અને સંપૂર્ણ ઘંટાકાર પણ કહી શકીએ છીએ વચમાં આપણે મધ્યસ્થ દીધું છે એના બરાબર વહુલક છે અને એના બરાબર મધ્યક પણ છે અને અહીં કને ક્યુ વન અને ક્યુ થ્રી બંનેના વચમાં એ સમાયેલું છે આ પ્રમાણે પણ આપણે કહી શકીએ છીએ હવે આગળ વધીએ તો સમિત આવૃત્તિ વિતરણના આપણે લક્ષણો જોઈએ હવે સૌથી પહેલો આવશે તેનો આકૃતિ વક્ર સંપૂર્ણ ઘટ્ટાકાર સ્વરૂપનો હોય છે બીજા નંબર લક્ષણ જોઈએ તો તેમાં મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલક છે ત્રીજા નંબર લક્ષણ જોઈએ તો તેમાં બંને અંતિમ ચતુર્થકો એટલે કે ક્યુ વન અને ક્યુ થ્રી મધ્યસ્થ એમથી સમાન અંતરે અર્થાત આપણે જોઈએ તો ક્યુ થ્રી માઇનસ એમ બરાબર એમ માઇનસ ક્યુ વન છે ચોથા નંબરનું આપણે લક્ષણ જોઈએ તો તેમાં બહુલકની બંને તરફ સમાન અંતરે આવેલા અવલોકનોની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલ હોય છે આપણ આપણે કહી શકીએ કે બહુલક જે છે એની બંને બાજુ જોઈએ તો સમાન અંતરે બધી જ આવૃત્તિના જે અવલોકનો છે એ સમાન રીતે વિતરિત થયેલા હોય છે હવે આગળ આપણે જોઈએ તો જે આવૃત્તિ વિતરણ સંમિત નથી તેને આપણે વિષમ આવૃત્તિ વિતરણ કહીએ છીએ જે આવૃત્તિ વિતરણ સંમિત ન હોય એને હવે વિષમતા એટલે શું તો આવૃત્તિ વિતરણમાં ખામી અથવા તો આવૃત્તિ વક્ર જે છે અભાવ હોય એને આપણે કહીએ છીએ એના અંદરમાં જે આકૃતિ દીધેલી હોય છે જે આપણે માપ હોય છે એ સુડોર હોતા નથી એને આપણે વિષમતા કહીએ છીએ હવે વિષમતાની કસોટીઓ તો વિષમતાની કસોટી કઈ છે તો સૌથી પહેલી આપણે જોઈએ કે આવૃત્તિ વક્ર જે છે એ સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો ન હોય બીજા નંબરનું જોઈએ તો મધ્યક મધ્યસ્થ બહુલક ની કિંમતો સમાન ન હોય અર્થાત બરાબર મધ્યસ્થ નથી અને મધ્યસ્થ બરાબર બહુલક પણ નથી ત્રીજા નંબરનું જોઈએ તો મધ્યસ્થ જે છે એમથી અંતિમ ચતુર્થકો ક્યુ વન અને ક્યુ થ્રી ના અંતર સમાન ન હોય એટલે કે ક્યુ થ્રી માઇનસ એમ બરાબર નથી એમ માઇનસ ક્યુ વન આ પ્રમાણેનું હોય એને આપણે વિષમતા કહીશું પછી ચોથા નંબરનો જોઈએ તો બહુલકની બંને તરફ સમાન અંતરે આવેલા અવલોકનોની આવૃત્તિઓ સમાન રીતે વિતરિત થયેલ ન હોય એટલે કે આવૃત્તિ જે છે એ પણ સમાન વિતરિત ન હોય હવે આપણે વિષમતાના પ્રકાર જોશું વિષમતાના પ્રકાર બે દીધેલા છે ધન વિષમતા અને ઋણ વિષમતા એના વિશેની માહિતી મેળવીએ તો સૌથી પહેલું છે આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેરો વધુ પ્રમાણમાં ખેંચાયેલો હોય છે જમણી બાજુનો જે છેરો હોય છે એ વધુ હોય તો એને આપણે ધન વિષમતા કહીશું તો મધ્યક મોટાથી મધ્યસ્થી અને એનાથી મોટા જ થશે બહુલભથી તો અહીં કને આપણે ત્રીજા નંબરનું જોઈએ તો ક્યુ થ્રી માઇનસ એમ મોટા છે એમ માઇનસ ક્યુ વનથી હવે એવી જ રીતે ઋણ વિષમતા જોઈએ ધન વિષમતામાં જમણી બાજુનો છેરો વધુ પ્રમાણમાં ખેંચાયેલો હતો અહીં કને આવૃત્તિ વક્રનો જે છે ડાબી બાજુનો છેરો વધુ પ્રમાણમાં ખેંચાયેલો હોય છે અહીં કને જમણી બાજુ અહીં કને ડાબી બાજુ તો મધ્ય નાના છે મધ્યસ્થી મધ્યસ્થ નાના છે બહુલકથી હવે આગળ આપણે હજી પણ જોઈ લઈએ કે ક્યુ થ્રી માઇનસ એમ નાના છે એમ માઇનસ ક્યુ વનથી તો આ પ્રમાણેનો ધન વિષમતા તેમજ ઋણ વિષમતા વિશેની માહિતી મેળવી હવે વિષમતાના જે માપો જે છે એ મેળવવાની પદ્ધતિ હવે બે વ્યક્તિએ અલગ અલગ સૂત્રોના આધારે વિષમતા શોધી છે તો સૌથી પહેલો આપણે કાલપ્રિયસનની રીતથી જોઈએ તો કાલપ્રિયસન જે છે એ કયા આધારથી જોવે છે તો વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન નથી ત્યારે આપણે કાલપ્રિયસનની રીતે જોઈએ અહીં કને તમે જોજો કે સૂત્રની અંદરમાં એસકે અને જે બંનેનો ઉપયોગ છે થશે વિષમતા જેનો મતલબ થશે વિષમતા આ શોધવા માટેનું કહીં કને જણાવી દીધું છે હવે આપણે સૂત્ર જોઈએ તો સૂત્ર જોતા જોઈએ કે એક બહુલકીય આવૃત્તિ વિતરણ માટે જેમાં એક જ બહુલક હોય વધારે પડતા બહુલક ન હોય તો આપણે સાદા સૂત્રથી પણ શોધી શકીએ છીએ તો એના માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું તો વિષમતા મધ્યક અને બહુલકના તફાવતથી મેળવાય એટલે કે વિષમતા બરાબર મધ્યક માઇનસ બહુલક અને વિષમતા શોધવા માટે મધ્યક માઇનસ બહુલક છેદમાં એસ એસનો મતલબ થશે પ્રમાણિત વિચલન અગાઉના ચેપ્ટરમાં તમે પ્રમાણિત વિચલન વિશેની વિસ્તૃતમાં માહિતી મેળવી લીધી છે તો અહીં કને હજી પણ તેમ છતાં પણ દર્શાવી દીધું જ્યાં એસ બરાબર પ્રમાણિત વિચલન અહીં કને માઇનસ એકથી કરીને માઇનસ પ્લસ એક વચ્ચેમાં જ આપણને એની કિંમત પ્રાપ્ત થઈ જશે તો જે કાંઈ પણ દાખલોનો જો જવાબ છે એ માઇનસ એકથી કરીને એકના વચમાં આપણને પ્રાપ્ત થશે હવે આપણે જોઈએ કે એક કરતા વધુ બહુલક ધરાવતા આવૃત્તિ વિતરણ માટે હવે અગાઉનો જે સૂત્ર જોયો હતો એમાં આપણે એક જ બહુલક હતો પરંતુ ઘણા વખત દાખલાની અંદરમાં એક કરતા વધુ બહુલક હોય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો તો વિષમતા માટે કરીને આપણે જોશું કે વિષમતા બરાબર ત્રણ કાઉસની અંદરમાં મધ્યક માઇનસ મધ્યસ્થ અને વિષમતાકનું સૂત્ર જે છે એના બરાબર આપણે ત્રણ મધ્યક માઇનસ મધ્યસ્થ છેદમાં પ્રમાણિત વિચલન એટલે કે હવે આ બંને જે સૂત્ર છે એ ક્યારે ઉપયોગમાં લેશું કે જ્યારે બહુલક વધારે હોય અને ઉપરનો જે સૂત્ર હતો એમાં બહુલક એક જ હોય તો આ સૂત્ર વધુ બહુલક હોય તો આ સૂત્ર અને આ બંનેના સૂત્ર જે છે એ કેનામાં છે કાલ પ્રિયસનની રીતમાં આ બંને સૂત્ર જે છે એ કાલ પ્રિયસનની રીતમાં આપણે વાપરીશું હવે આપણે બીજા નંબરની પદ્ધતિ એટલે કે પદ્ધતિ જોઈએ અને જોશું બાઉલીની પદ્ધતિ વિતરણમાં અંતિમ ચતુર્થકો મધ્યસ્થી સમાન અંતરે નથી ત્યારે આપણે બાઉલીની ની પદ્ધતિમાં ઉપયોગમાં લઈએ છીએ જ્યારે તો અંતિમ ચતુર્થકો જે છે એ મધ્યસ્થી સમાન અંતરે હોતા નથી હવે એના માટેના સૂત્ર આપણે જોઈએ તો આવૃત્તિ વિતરણના ચતુર્થકો એટલે કે ક્યુ વન અને ક્યુ થ્રીના મધ્યસ્થ એમથી મેળવેલા જે અંતરોનો ઉપયોગ કરી વિષમતા મેળવીએ છીએ હવે વિષમતાનું સૂત્ર શું દીધેલું છે તો ક્યુ થ્રી માઇનસ એમ માઇનસ એમ માઇનસ ક્યુ વન જેને આપણે અહીં કાને ટૂંકું સ્વરૂપ આપેલું છે જુઓ કાને માઇનસ એમ અહીં કને પણ માઇનસ એમ એટલે કે માઇનસ માઇનસ પ્લસ કરીએ તો ટુ એમ થઈ જશે પણ નિશાની હંમેશા માઇનસની જ રહે તો ક્યુ વન પછી આના સાથે કાઉન્સમાં ગુણાકાર થાય છે એટલા માટે થઈ જશે પ્લસ ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ તો સૂત્ર આપણું આ પ્રમાણેનું બની જશે કે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ આ હતું વિષમતાનું સૂત્ર હવે આપણે જોઈ વિષમતાકનું સૂત્ર તો ક્યુ થ્રી માઇનસ એમ માઇનસ માઇનસ ક્યુ વન ક્યુ થ્રી માઇનસ એમ પ્લસ એમ માઇનસ ક્યુ વન અહીં કારણે માઇનસની નિશાની છે નીચેમાં પ્લસની નિશાની છે આટલો જ આ સૂત્રની અંદરમાં તફાવત છે આ આપણે સૂત્ર જોયા હતા બાઉલીની પદ્ધતિ મુજબના બાઉલીની પદ્ધતિનો જ્યારે ઉપયોગ કરીશું તો આ સૂત્રનો મદદ વડે દાખલા ગણીશું તો સૂત્ર દ્વારા હવે આપણે જોઈએ કે વિષમ ની ગણતરી માટે યાદ કરવાની અમુક બાબતો જે છે એ આપણે એક પછી એક જોતા જઈએ હવે સૌથી પહેલું દીધું છે કે કઈ પદ્ધતિથી વિષમતાક શોધવો તે કહેવામાં ન આવ્યું હોય ત્યારે કાલ પ્રિયસન પદ્ધતિથી શોધવો ઘણી વખત દાખલાની અંદર આપેલી ન હોય પરીક્ષામાં તો આપણે પદ્ધતિથી ગણતરી કરવાની બીજા નંબરમાં જોઈએ જો આપેલ આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય તો આપણે વાવલી રીતથી શોધવાનું અને સાદું દીધેલું હોય તો આપણે કાલ રીતથી હવે આપણે ત્રીજા નંબરનું જોઈએ જો આપેલ આવૃત્તિ વિતરણ માટે બહુલક જે છે એ અવ્યાખ્યાયિત હોય ચોખ્ખું ન હોય ચોક્કસ આપણને કીધેલું ન હોય બહુલક ત્યારે તો આવૃત્તિ વિતરણ અનિયમિત અને વર્ગ લંબાઈ વાળું હોય તો બીજા નંબરમાં જોઈએ તો આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું હોય ત્યારે અથવા તો આવૃત્તિ વિતરણમાં બે કે તેથી વધુ વધારે વર્ગોમાં મહત્તમ આવૃત્તિ હોય તો આપણે કાલ સૂત્ર જે આપણે અહીં કને દીધેલું છે કે વિષમતા બરાબર ત્રણ કૌંસમાં મધ્યક માઈનસ મધ્યસ્થ છેદમાં પ્રમાણિત વિચલનનો ઉપયોગ કરવા એટલે કે આ સૂત્રનો તમારે એમાં ઉપયોગ કરવાનું જ્યારે બહુલક જે કીધેલું છે એ વ્યાખ્યાયિત ન હોય અને તેની સાથે સાથે અનિયમિત વર્ગ લંબાઈ વરૂ હોય આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું હોય અથવા તો આવૃત્તિ વિતરણની અંદરમાં બે થી વધારે વર્ગો મહત્તમ આવૃત્તિવાળા હોય તો આપણે આ સૂત્ર ઉપયોગથી વિષમતા શોધીશું હવે આગળ જોઈએ તો આવૃત્તિ વિતરણના વર્ગો અનિવારક સ્વરૂપના હોય તો મધ્યસ્થ બહુલક અને ચતુર્થકો શોધવા જે તે માપને સંબંધિત વર્ગ માટે સીમા બિંદુઓ આપણને મેળવવા જોઈએ અને સીમાબિંદુ આપણે અગાઉના બધા જ ચેપ્ટરોની અંદરમાં ભણી ગયા હતા અધ સીમા અને ઉધ સીમા તો એની ગણતરી અગાઉમાં શીખી ગયા છીએ તો એના ઉપયોગથી પછીમાં આગળ થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલ હોય તો પ્રથમ મૂળ આવૃત્તિ વિતરણ આપણને સૌથી પહેલું મેળવવું પડે છે અને આ પ્રકારના આવૃત્તિ વિતરણમાં સંચય આવૃત્તિ આપેલી હોય તે ધ્યાનમાં લેવાનું આપણને જે આવૃત્તિ વિતરણ દીધેલું છે એ સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે કે કેવી રીતે છે એ આપણે સૌથી એને ધ્યાનમાં પછી અવલોકનોને કે વર્ગોને હંમેશા ક્રમમાં જ ગોઠવવાના ઘણી વખત આપણને અવલોકનો અથવા તો વર્ગો જે છે એ આપણને વ્યવસ્થિત ગોઠવેલા હોતા નથી એટલા માટે આપણને સૌથી પહેલા એને ચરતા ક્રમમાં ગોઠવવાના પછી જ ગણતરી કરવાની નકર ગણતરીમાં વિદ્યાર્થીઓ ભૂલ પણ આવી શકે છે એટલે સૌથી પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના પછીમાં આપણને લાસ્ટમાં કીધું છે કે વિષમતાકનું જે મૂલ્ય જે છે એ ધન ઋણ કે શૂન્ય કાંઈ પણ હોઈ શકે છે સામાન્ય રીતે જે છે વિષમતાકની જે કિંમત છે એ માઇનસ વન અને પ્લસ વન એના વચ્ચેની જ હોય છે એનાથી વધારે બહારે નીકળતું નથી બહુ વિશિષ્ટ પરિસ્થિતિ હોય તો જ એની કિંમત માઇનસ ત્રણ અને પ્લસ ત્રણ વચ્ચે હોઈ શકે છે પણ આપણને મળી જાય છે વચ્ચેનો જ હોય છે એનાથી બારે નીકળતું નથી તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાનું કે વિષમતાક નું મૂલ્ય ધન ઋણ અથવા તો શૂન્ય કઈ પણ હોઈ શકે છે તો આ પ્રમાણે ગણતરી કરતી વખતે આ બધી જ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાનું જેથી આપણને ગણતરી સરળ અને ઝડપી પણ થઈ શકે